રાજ્યસભાના સાંસદ ઉત્તમ સમાજ સેવક પ્રતિષ્ઠિત વકીલ અભયભાઈ ભારદ્વાજનું મંગળવારના દિવસે દુઃખદ અવસાન થતા આઘાતનું મોજું ફરી વળ્યું હતું। અભય ભારદ્વાજ કોરોના થયા બાદ હાલ સારવાર હેઠળ હતા અને તેમનું ચેન્નઈમાં અવસાન થયું હતું। અભયભાઈ ભારદ્વાજનું દુઃખદ અવસાન અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત તમામ નેતાઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે। ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ દુઃખની લાગણી વ્યક્ત કરી છે। સી આર પાટીલે ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભાઈ ભારદ્વાજના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે આજે ગુજરાતે એક જુંજારું નેતા, ઉત્તમ સમાજ સેવી વ્યક્તિને ગુમાવ્યા છે। ઈશ્વર તેમના પવિત્ર આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। પાટીલે જણાવ્યું હતું કે અભયભાઈ ભારદ્વાજની પ્રતિષ્ઠિત વકીલ તરીકેની પણ આગવી છાપ હતી। તેઓ જીવનભર લોકોની મદદ કરવામાં અગ્રેસર રહ્યા હતા। તેઓને તેમણે કરેલા સેવાકીય કાર્યો માટે હંમેશા યાદ કરવામાં આવશે। મારા પરમ મિત્રો, સાથી, સહકાર્યકર્તા, તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ બનેલા અભયભાઈ ભારદ્વાજ, એમના દુઃખદ અવસાનથી ભારતીય જનતા પાર્ટી, મને અને ગુજરાતને ખોટ પડી છે। અભયભાઈ એક ખૂબ સારા ધારાશાસ્ત્રી હતા, ખાસ કરીને અભયભાઈ એક લડાયક નેતૃત્વ કરતા હતા, સાથે સાથે દેશ, ધર્મ, સંસ્કૃતિ, સમાજ માટે એક એનું કમિટમેન્ટ પણ હતું। જનસત્તામાં પત્રકાર તરીકે કોલેજમાં ભણતાની સાથે સાથે પત્રકારિત્વમાં પણ એમને સારી નામના મેળવી હતી। એમના કુટુંબને બહુ મોટી ખોટ પડી છે, અમને મિત્રોમાં પણ એક મોટી ખોટ પડી છે। ભારતીય જનતા પાર્ટીને એક સારો કાર્યકર્તા, એક સારો નેતા આપણે ગુમાવ્યો છે। ઈશ્વર તેમના આત્માને સદગતિ આપે અને એમના કુટુંબીજનો, એમના પરિવાર, એ બધાને આ દુઃખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું। ભાજપના રાજ્યસભાના સભ્ય શ્રી અભયભાઈ ભારદ્વાજના અવસાનથી હું અત્યંત દુઃખની લાગણી અનુભવું છું। પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર, ગરીબોના ન્યાય માટે લડનાર એક તેજસ્વી વકીલ ગુમાવ્યા છે। જનસંઘ ભાજપની વિચારધારાને મક્કમ રીતે પ્રતિબિંબિત કરનાર એક શ્રેષ્ઠ કાર્યકર્તા ગુમાવ્યા છે। સમાજ માટે ચિંતન કરીને સતત પ્રવાસ કરનાર એક ઉત્તમ સામાજિક આગેવાન ગુમાવ્યા છે। પત્રકારથી શરૂ કરીને રાષ્ટ્રીય કાયદા પંચના સભ્ય તરીકે તેમની સમગ્ર જીવનયાત્રા એક પ્રશંસનીય રહી છે। એક વિચારક, એક સામાજિક આગેવાન, એક રાજકીય આગેવાન તરીકે એમની સક્રિયતા, એમની તેજસ્વીતાની બહુ મોટી ખોટ એ ભાજપને પડશે। હું એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું। નીતિનભાઈ અને તેમના પરિવારને ભગવાન આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું। સંસદ સભ્ય, ગુજરાતના જાણીતા વિદ્વાન વકીલ, રાજકોટના સમાજસેવક, બ્રહ્મસેવાના ખૂબ અગ્રણી એવા શ્રી અભયભાઈ ભારદ્વાજ છેલ્લા ત્રણેક મહિનાથી કોરોનાની સારવાર મેળવી રહ્યા હતા। શરૂઆતમાં એક મહિના જેટલો સમય રાજકોટની હોસ્પિટલમાં અને ત્યારબાદ તેમની તબિયત વધુ નાજુક થતાં તેમને ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા। તેઓ શ્રી હંમેશા ન્યાયપ્રિય રીતે દરેકની સાથે વર્તન કરતા હતા,
દરેકના મદદરૂપ થતા હતા. એમના દુઃખદ અવસાનથી ગુજરાતના જાહેર જીવનને એક મોટી ખોટ પડી છે. અમારા ભારતીય જનતા પક્ષ તરફથી, અમારી રાજ્ય સરકાર તરફથી અને મારા વ્યક્તિગત રીતે હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમના પરિવારને પણ સાંત્વના પાઠવું છું. અભયભાઈની ખોટ હંમેશા અમને બધાને સાંસે. એક તેજસ્વી વક્તા, તેજસ્વી વકીલ તરીકે એમણે જે સેવાઓ આપી છે એ હંમેશા યાદ રહેશે અને ગુજરાત એમણે હંમેશા યાદ કરશે.